ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે છે. ડીસા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે. પક્ષના કાર્યકરો સાથે પણ બેઠક કરી છે. બંધ બારણે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક થઈ છે. રૂપાલા વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત પણ કરવામાં આવી રહી છે. બનાસકાંઠાની અંદર ઠેર ઠેર વિરોધની પણ ખબરો સામે આવી રહી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા બંનેમાં હાલમાં ગૃહ રાજ્યમંત્રી બનાસકાંઠા છે. ડેમેજ કંટ્રોલ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અલ્કેશ જોડાય છે. અલ્કેશ, ડેમેજ કંટ્રોલ માટે શું થઈ રહ્યું છે? કોણ કોણ આગેવાનો સાથે શું ચર્ચાઓ થઈ છે, કોઈ જાણકારી? જરાક પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ છે તે ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે. અનેક વાર ભાજપે પ્રયત્નો કર્યા પરંતુ ક્ષત્રિય સમાજ છે તે ઝૂકવા તૈયાર નથી ને, જેને લઈને ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. તો ભાજપના ઉમેદવારોનો પણ ક્યાંક વિરોધ થઈ છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હવે મેદાને ઉતર્યા છે ને તેઓ આજે બનાસકાંઠાના ડીસા ખાતે આવી પહોંચ્યા છે. જો કે પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓ બંધ બારણે બેઠક કરી છે. ડીસાને ખાનગી પ્લોટ પાર્ટી પ્લોટ હજુ સુધી એક પણ ક્ષત્રિય આગેવાન આ બાબતે કશું બોલવા તૈયાર નથી કે ભાજપના કોઈ નેતા પણ બોલવા તૈયાર નથી, પરંતુ હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલા સફળ થાય છે તે આવનાર સમયમાં ખબર પડશે. જી જનક. બિલકુલ બિલકુલ આભાર. અલ્કેશ, તો હર્ષ સંઘવી અલગ અલગ જિલ્લાઓમાં જઈને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરી રહ્યા છે. મામલો થાળે પડે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ અંતર્ગત અલગ અલગ જિલ્લામાં આજે બનાસકાંઠા